નમસ્કાર મિત્રો જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે બધી પરીક્ષાઓમાં પૂછાતા જનરલ નોલેજના મોસ્ટ એમ પી સો પ્રશ્નો જોઈશું જેનો આ પાર્ટ ફોર છે આવનાર બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સો ટકા ઉપયોગી રહેશે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે સરદાર સરોવર બંધનું શિલ્પરોપણ કોણે કર્યું હતું પંડિત જવાહરલાલ નેહરુએ તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે મહેસાણા જિલ્લામાં ગુજરાતના જાણીતા ભીલ લોકગાયિકા કોણ છે દિવાળી બહેન ભીલ ગુજરાતના કયા દ્વીપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે સૌરાષ્ટ્ર સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા ગુરુ બ્રહ્માનંદ ગુજરાત રાજ્યના સૌપ્રથમ રાજ્યપાલ ઓગણીસો સાહીઠમાં કોણ હતા મહેંદી નવાજ જંગ ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ હિન્દી ચલચિત્રના સેન્સર બોર્ડના અધ્યક્ષનું સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે આશા પારેખ કવિ નર્મદને ક્યુ બિરુદ્ધ આપવામાં આવ્યું છે વીર નર્મદના કયા કાવ્યમાં એનું આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે વીર સિંહ કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભયારણ્યની સ્થાપના કરાઈ હતી કાળિયાર કયો અવકાશ સંશોધન કેન્દ્ર અમદાવાદને ગૌરવ બક્ષે છે ઇન્ડિયન સ્પેસ એપ્લિકેશન સેન્ટર વોશિંગ્ટનમાં મેયરે ગુજરાતી લેખક માટે ખાસ દિવસ જાહેર કર્યો હતો તે લેખક કોણ હતા સુરેશ દલાલ ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા જમનાલાલ બજાજ ઉત્તર ગુજરાતના કોળીઓમાં જાણીતું નૃત્ય કયું છે નૃત્ય ગુજરાતમાં સૌ પ્રથમ અનાથ આશ્રમની સ્થાપના કોણે કરી હતી મહીપતરામ રૂપરામ સરદાર સરોવરનું પાણી ગુજરાતના કેટલા ગામો તથા શહેરોને મળે છે નવ હજાર ચારસો નેવું ગામો તથા એકસો તોતેર શહેરોને મળે છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પહેલી વાર્તા કઈ ગણાય છે હંસરાજ વચ્છરાજ ચૌપઈ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉક્ટર પીસી સી વેદનું સંશોધન કાર્ય ક્યાં નામે પ્રચલિત છે વૈધ મેટ્રિક્સ ખંભાતના હકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે રાજપીપળાના ડુંગરો દિવાળી ઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે આસો માસ અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર એટલે કે એસ એ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે તો એસ એ ફૂલ ફોર્મ પણ અગાઉ પૂછાયેલું છે તો એ પણ યાદ રાખવું સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદમાં આવેલું છે ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે ડૉક્ટર ઓમી બાભા ગુજરાતના કયા આદિકવિની રચનાઓ કૃષ્ણ ભક્તિના રંગે રંગાયેલી જોવા મળે છે નરસિંહ મહેતા ઉસનસ ક્યા જાણીતા કવિનું ઉપનામ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા સુપ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠે ગુજરાતના નામ પરથી કઈ રાષ્ટ્રીય સંસ્થા સ્થાપી હતી ગુજરાત સભા ગુણવંતરાય આચાર્યની દરિયાઈ સાહસની કઈ પ્રસિદ્ધ નવલકથા છે દરિયાલાલ ટોલસ્ટોયની વોર એન્ડ પીસ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે જયંતી દલાલ વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા ગુજરાતમાં ક્યાં આવેલી છે શામળાજીમાં વાલિયા લુટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા તેમ કચ્છમાં કયા લૂંટારાએ પછીથી સંત તરીકે ખ્યાતિ મેળવી હતી જેસલ જાડેજા વલસાડ જિલ્લામાં કઈ પર્વતમાળા પથરાયેલી છે પારનેરા પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં ક્યાં નામે ઓળખાય છે ડાંગ ગુજરાતમાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ ક્યાં આવેલી છે સુરતમાં ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે કમલેશ નાણાવટી ઠાગા નૃત્ય કઈ જાતિના લોકોમાં પ્રચલિત છે ઠાકોર કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે પાલનપુર કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે નાટ્ય સંપદા સરસ્વતી ચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે ગુણસુંદરીની કુટુંબઝાળ કાવ્ય વાંચનનો વિષય નથી શ્રવણનો છે આ વિધાન કોનું છે રામનારાયણ પાઠક ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે ગુજરાત યુનિવર્સિટી જે અમદાવાદમાં આવેલી છે પુરાણોમાં કઈ નદીને રુદ્રકન્યા કહી છે નર્મદા નદી ગુજરાતનો સૌથી મોટો મરીન પાર્ક ક્યાં આવેલો છે દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું ક્યુ પક્ષી પ્રજનનકાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાઓને આધારે માદાને આકર્ષે છે સુગરી ભારતમાં અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સંસ્થાનું એક મથક ગુજરાતમાં ક્યાં આવેલું છે અમદાવાદમાં હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ શું હતું ચાંગદેવ જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળ કયું છે જેતલપુર પાંત્રીસ કિમી પહોળી ઇંગ્લિશ ખાડીને બાર કલાકમાં પસાર કરનાર ગુજરાતનો યુવાન તરવૈયો કોણ છે સુફિયાન શેખ સંયુક્ત રાષ્ટ્ર સંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂક્યા છે ચિન્મય ધારખાન ગુજરાતી કવિ ભાલણનું મૂળ નામ શું હતું પુરુષોત્તમ પુરુષોમાં ઉત્તમ ભાવનગરમાં આવેલી સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ સંસ્થા વિશ્વમાં સેના માટે વિખ્યાત છે દરિયાના ખારા પાણીને મીઠું બનાવવામાં ગુજરાતમાં દીર્ઘકાળ સુધી શાસન કરનાર ચાવડા વંશનો છેલ્લો રાજવી કોણ હતો સામંતસિંહ ચાવડા બાર હજારથી વધુ ગુજરાતી ગીતોના પિતાનું નામ જણાવો અવિનાશ વ્યાસ ગુજરાતના હસ્તલિખિત ગ્રંથ ભંડારોમાં કઈ લિપિ સચવાયેલી છે પાંડુલિપિ ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટેનો સૌપ્રથમ સ્ટુડિયો ક્યાં બંધાયો હતો હાલોલમાં વિશ્વ પ્રસિદ્ધ વલ્ભી વિદ્યાપીઠની સ્થાપના કયા વંશ દરમિયાન થઈ હતી મૈત્રક વંશ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન ઓગણીસો ને ઓગણપચાસમાં ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે બેડી બંદર ગુજરાતમાં અંદાજે કેટલા રીંચ હોવાનું માનવામાં આવે છે બસો ત્રીસ થી બસો પચાસ ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ધુવારણમાં આવેલું છે હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી ગાંધીજીએ શૂટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે ઉદયન ચીનુભાઈ અકબરે ગુજરાતમાંથી કયા જૈન વિદ્વાનને બોલાવ્યા હતા આચાર્ય હીરવિજય સુરી રમતગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે ઊંઝા જ્યોતિન્દ્ર દવેને ચાલીસમે વર્ષે કયો ચંદ્રક અપાયો હતો રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાતમાં ક્ષત્રપકાલીન યુગના કયા સ્થાપત્યો મળ્યા છે સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓ આલિમ્બિક કેમિકલ વર્ક્સ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઈ હતી ત્રિભુવનદાસ ગજ્જર કયા માર્ગે થતો વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી મહત્ત્વની ભૂમિકા અદા કરે છે દરિયાઈ માર્ગ ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને અડતાલીસ નાથુરામ ગોડસેએ તેમને ગોલી મારી અને હત્યા કરી હતી દિલ્હીના બિરલા ભવનમાં ત્રીસ જાન્યુઆરી છે તે દર વર્ષે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઈ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટ સેલર બની હતી અડધી સદીની વાંચન યાત્રા ભાગ એકથી ચાર ગુજરાતમાંથી પસાર થતો સૌથી વધુ વ્યસ્ત નેશનલ હાઇવે કયો છે નેશનલ હાઇવે નંબર સત્યાવીસ ભવાઈના આદ્યપિતા અસહ્ય ઠાકર બહાર મૂકાયા બાદ ક્યાં આવીને વસ્યા હતા ઝામા ગુજરાતમાં વાડીઓનો જિલ્લો તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે વલસાડ જિલ્લો અમુક બુકમાં જૂનાગઢ જિલ્લો પણ લખેલો છે વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે ડાંગ ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ એમ એની પદવી કોણે મેળવી હતી અંબાલાલ સાકરલાલ દેસાઈ દ્વારકા જિલ્લામાં પક્ષીઓનું ક્યુ અભયારણ્ય આવેલું છે મહાગંગા અભયારણ્ય સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે ભાદર ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા ઇન્દુમતી બહેન શેઠ કાચબા કાચબીના જાણીતા ભજનના રચયિતા કોણ છે કવિ ભોજા ભગત મારી આંખે કંકુના સૂરજ આથમિયા ગીતના રચિતા કોણ છે રાવજી પટેલ અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી હતી વનરાજ ચાવડાએ ચાંપાનેરમાં આવેલા હિસ્સાર એ ખાસની આસપાસ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું મહંમદ બેગડો ઈરાનથી આવીને પારસીઓએ ગુજરાતના કયા શહેરમાં વસવાટ કર્યો વલસાડમાં સિંહ મોટાભાગે કયા સમયે ગર્જના કરતા હોય છે સૂર્યાસ્ત પછીના એક કલાકમાં ઉદ્ધવગીતા અને સતીગીતા કૃતિઓ કોની છે મુક્તાનંદ સ્વામીની ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા મહીપતરામ રૂપરામ મહીપતરામ નીલકંઠે બ્રહ્મો સમાજના પગલે કઈ સંસ્થાની સ્થાપના કરી પ્રાર્થના સમાજ વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે ગુજરાતમાં સૌથી મોટો બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલો છે વગઈમાં ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશિપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે વલય પરીખ તમે ભલે દુબળા હો પણ કાળજુ વાઘ અને સિંહનું રાખો એવું કહેનાર નેતા કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના ઇતિહાસકાર તરીકે કોણ ઓળખાય છે રત્નમણીરાવ જોટે ગુજરાતનું ક્યુ બંદર બંદરે મુબારક તરીકે ઓળખાતું હતું સુરત બંદર કવિ નર્મદે કોનું પદ વાંચીને કાવ્ય લખવાની પ્રેરણા મેળવેલી કવિ ધીરો પારસીઓના અંતિમ સંસ્કાર સ્થળને શું કહેવાય છે દખમુ કહેવાય છે ગુજરાતમાં પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું બાબુભાઈ જસુભાઈ પટેલ રંગતરંગ ભાગ એક થી છ માં કોના હાસ્ય નિબંધો સંગ્રહાયેલા છે જ્યોતિન્દ્ર દવે હાસ્ય સમ્રાટ રવિન્દ્રનાથ ટાગોરના ગીતાંજલિ કાવ્ય સંગ્રહનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો હતો નગીનદાસ પારેખ દક્ષિણ ગુજરાતમાં ક્યુ હવાખાવાનું સ્થળ આવેલું છે સાપુતારા ગુજરાતનું એકમાત્ર હવાખાવાનું સ્થળ ગિરિમથક છે વડોદરાનું ક્યુ મ્યુઝિયમ તેમાં સચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજ વસ્તુઓ માટે જાણીતું છે મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે તે પહેલા વિડીયો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો પ્રથમ ટેસ્ટ જોઈએ ત્યારબાદ પીડીએફની વાત કરીશું ગુજરાતના જાણીતા ભીલ લોકગાયિકા કોણ છે ઉસનસ ક્યા જાણીતા કવિનું ઉપનામ છે પુરાણોમાં કઈ નદીને રુદ્રકન્યા કહી છે ગુજરાતનું ક્યુ બંદર બંદરે મુબારક તરીકે ઓળખાતું હતું ચારે ચારના ક્રમશઃ તમારે જવાબ આપવાના છે આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેલી ન્યૂઝપેપર ડેલી કરંટ અફેર મોસ્ટ ટાઈમ પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો